છે ગુજરાતી, એની અંદર જોઈએ એકમ 5 ઉખાણા. કે ઉખાણા એટલે શું? ઉખાણા એટલે એવી વસ્તુ કે જેના કારણે આપણી જે વિચારવાની શક્તિ છે તેમાં વધારો થાય. આપણી જે તર્ક શક્તિ હોય, જે વિચારવાની ક્ષમતા છે, એનો વિકાસ થાય, એના માટે હોય છે ઉખાણા. ઉખાણામાં એવા વાક્યોનો ઉપયોગ થાય છે જેના લક્ષણો, જેના ગુણોના આધારે આપણે એક વસ્તુ ઓળખીને બતાવવાની હોય છે. તો એ ઉખાણાની અંદર આપણે સૌથી પહેલાં તો શબ્દ સમજૂતી જોઈ લઈએ, ત્યાર પછી આગળ ઉખાણા જોઈશું. તો શબ્દ સમજૂતીની અંદર મેં અહીંયા બરોબર લખેલી છે, એમાં કે સંતાય. સંતાય એટલે શું? તો છુપાય. ત્યારબાદ અડીશમા. અડીશમા એટલે અડકીશ નહીં, કોઈને અડીશ નહીં, કોઈને પણ અડવાની ના પાડે છે. જળ એટલે તરત, જલ્દી, એના માટે જળ શબ્દ વપરાય. ત્યારબાદ ચતુર. ચતુર એટલે હોશિયાર અથવા ચાલાક. જળ એટલે પાણી, નીર. જટા, લાંબા વાળો જૂ, જે વ્યક્તિને ખૂબ લાંબા વાળ હોય છે તેને જટા કહેવામાં આવે છે. મોટાભાગે જે યોગી હોય, જે બાબા હોય, એ વ્યક્તિના વાળ હોય એને જટા કહેવાય છે. ત્યારબાદ જોગી. જોગી એટલે બાબો અથવા યોગી, કે જે વ્યક્તિનું કોઈ નુકસાન નક્કી નથી હોતું તે. ત્રિનેત્ર. ત્રિનેત્ર એટલે ત્રણ આંખો વાળી, જેને ત્રણ આંખો છે તે વ્યક્તિને કહેવાય ત્રિનેત્ર. ત્રિનેત્ર એટલે આપણને ખબર છે, હવે ત્રણ નેત્ર છે તો શું છે. આગળ શંકર. શંકર એટલે શિવ, શિવજી ભગવાનનું નામ છે. ત્યારબાદ છે ફટાફટ, જલ્દીથી, ફટફટ, ઉપરાઉપરી, કે જેમાં વચ્ચે આપણને કોઈ પ્રકારનો સમય ન હોય તેને કહેવાય. ત્યારબાદ ક્રિ. કમ્પ્યુટરની જે ચાપ દબાવવાની જે ક્રિયા છે અને એમાં જે અવાજ થાય છે એને કહેવાય ક્લિક. ત્યારબાદ છે બાજટ. બાજટ એટલે ચાર પાયાવાળું એક આસન. કોઈ પણ સારો પ્રસંગ ઘરની અંદર હોય ત્યારે તેના માટે બાજટની જરૂર પડે છે, એટલે સારી ક્રિયાઓ માટે બાજટનો ઉપયોગ થાય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ ઉખાણા. એકમ 5 ઉખાણા. કે તમને અહીં ઉખાણા તો આપેલા છે, પણ એ ઉખાણાના જવાબમાં જે ચિત્રો છે એ આગળ આપેલા છે, તો તમારે એ જોડવાનું કામ કરવાનું છે. અને એ જોડીને એના જે જવાબ છે, ઉત્તર છે, તે તમારે પાછળ ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે લખવાના છે. તો એમાં પહેલું ઉખાણું આપણે જોઈએ કે સવારે આવે સાંજે જાય. કોઈ ન જાણે ક્યાં સંતાય, કે જે સવારે આવે છે, સવારે આપણને જોવા મળે છે અને સાંજે જતો રહે છે, અને આપણને ખબર નથી કે ક્યાં સંતાઈ જાય છે. તો એવી કઈ વસ્તુ છે જે સવારે આવે સાંજે જાય અને આપણને ખબર નથી હોતી ક્યાં સંતાઈ જાય છે? તો હા, કઈ વસ્તુ હશે? સૂરજ, જેને આપણે સૂર્ય કહીએ છીએ, જે સવારે આવે છે અને સાંજે સંતાઈ જાય છે, એટલે કે સાંજે આપણને જોવા મળતો નથી. ત્યારબાદ બીજું ઉખાણું છે એક પાન, બીજું પાન. પાનની અંદર પા, લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ? એક પાન, બીજું પાન. પાનની અંદર પાન, એ વસ્તુ આખી પાનથી જ ભરેલી છે. એની અંદર તમે જેમ કાપતા જશો એમ પાનથી ભરેલી છે, પાનો પણ ભરશે. લીલા પણ પાંદડા નીકળે અને ધોળા પણ પાંદડા નીકળે, તો એ વસ્તુનું નામ શું છે? તમને અહીંયા સરસ મજાના ચિત્રો આપેલા છે, તેમાંથી તમારે જોઈને તમે કહી શકો સરળતાથી કે વસ્તુ બીજી કોઈ પણ નહીં પણ વનસ્પતિ એટલે કે શાકભાજી એવી છે, એ છે કોબીજ. કોબીજના પાન તમે જેમ કાઢતા જશો એમ પાન નીકળતા જશે, પીળા પાન, લીલા પણ પાન હશે અને ધોળા પણ પાન હશે. ત્યારબાદ ત્રીજું, બે સગા. અડડ કહેતા અડેલી. અડ અડ એમ બોલે પણ અડેલે. લીલા આગળ અડીશમાં. અડીશમાં કહીએ તો અડ, એટલે કે તમે જ્યારે કહ્યું ને કે અડીશમાં,
additional તો એ પછાય તો એવો કોણ બે સગા ઓર્ડર કેતા કે અને અડીશમાં અડીશમાં એટલે કે મને અડતો નહીં એવું તમે બોલો તો એ અડી તો હા ચિત્ર ઉપરથી આપણને ખ્યાલ તો આવી જ જાય કે બીજું કોઈ નહીં એ આપણા વોટ છે કે વોટ છે જ્યારે આપણે અડડ બોલીએ ત્યારે આપણા બંને વોટ ભેગા નથી થતા અડતા નથી પણ જ્યારે આપણે એવું કહીએ કે અડીશમાં અડીશમાં ત્યારે આપણા વોટ છે એ અડીએ છીએ ત્યારબાદ ચોથું ઉખાણું છે શરીર નહીં પણ જન્મે મોં નહીં પણ કરે અવાજ જન્મી એવી જટ મારે ચતુર કરો વિચાર કે શરીર નહીં પણ જન્મે ખરી શરીર નથી પણ જન્મ થાય છે મોં નથી પણ અવાજ કરે છે મોં નથી એ મોઢું નથી પણ અવાજ કરે છે જન્મી એવી જટ મારે જેવી જન્મે છે એવી તરત જ મરી જાય છે જટ એટલે તરત એવી તરત જ બની જાય છે ચતુર કરો વિચાર કે જે હોશિયાર છે જે ચાલાક છે એ વિચાર કરો કે કઈ વસ્તુ છે એ શરીર નથી જન્મ લે છે મો નથી અવાજ કરે છે જન્મે એવી તરત જ મરી જાય છે તો હા બીજી એવી કોઈ વસ્તુ નથી એ છે આપણી ચપટી કે આ ચપટી છે એ જન્મે છે પણ એનું શરીર નથી મો છે મો નથી પણ અવાજ કરે છે કઈ વસ્તુ છે કે આપણી સાથે સાથે ચાલે જ્યાં જઈએ ત્યાં સાથે ચાલે હા તો બીજી કોઈ વસ્તુ ને આ માણસનો પડછાયો છે કોઈ પણ વસ્તુનો પડછાયો છે એની સાથે જઈએ છીએ તમે આ બાજુએ જાઓ કે બીજી બાજુએ જાઓ જ્યાં પણ જશો તમારો પડછાયો તમારો સાથ છોડશે નહીં આગળ છ નંબર રહે વૃક્ષ પર પણ પક્ષી નથી ભરેલું છે જળ પણ ઘણો નથી વૃક્ષ ઉપર રહે છે પણ પક્ષી નથી ભરેલું છે પાણી અંદર પણ ઘણો નથી માથે છે જટા પણ જોગી નથી જટા જેવા બાળકો માથે છે પણ જોગી નથી છે ત્રિનેત્ર પણ શંકર નથી અને ત્રણ નેત્ર પણ છે પણ શંકર નથી તો એવી કોઈ વસ્તુ ના એવી એક જ વસ્તુ છે એ છે આપણે નાળી બરોબર નાળી એવી છે કે જે ઉપર વૃક્ષ ઉપર થાય છે પણ એ પક્ષી નથી એમાં પાણી છે પણ એ ઘણો નથી બરોબર માથે છે તેને જે ઉપરના જે વાળ જે હોય છે એ જટા છે પણ એ જોગી નથી એને ત્રિનેત્ર ત્રણ નેત્ર પણ છે પણ એને શંકર કહી શકતા નથી તો એ છે નાળી ત્યારબાદ સાત નંબર જોઈએ કે દુનિયા આખી ઘરમાં કામ ફટાફટ કરતું જ્ઞાનની સૌ બાજુ ખોલી એક જ ક્લિકમાં ફરતું તો અત્યારે દુનિયા આખીને આપણા ઘરમાં લઈ શકે એવી વસ્તુ ઘણી બધી છે એમાં ટેકનોલોજીના કારણે આપણી પાસે એ વસ્તુ પણ હોય છે કામ ફટાફટ કરતું કે દરેક કાર્ય જે તમે સોંપો એ ફટાફટ ઝડપથી કરી નાખો બરોબર ઉપરા ઉપર જેટલું આપો એ તો પણ થાકતું નહીં એવું જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી એટલે જ્ઞાનની જેટલી બારીઓ છે એ ખુલ્લી એક જ ક્લિકમાં ફરતું એક ક્લિક કરી કમ્પ્યુટરની મદદથી એક જ ક્લિકની અંદર આખા વિશ્વની માહિતી આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ આઠ નંબર છે હાલે છે પણ જીવ નથી ચાલે છે પણ પગ નથી હાલે છે પણ જીવ નથી જીવ વગરનું પણ ચાલી શકે છે ચાલે છે પણ પગ નથી પગ નથી પણ ચાલે છે બેઠક છે પણ બાજક નથી બેસી શકે પણ બાજક નથી આપણે તેના પર બેસી શકીએ પણ બાજક નથી ખવાય છે પણ ખૂટતો નથી ખાઈ શકાય પણ ખૂટી ન શકે બરોબર તો એવી કઈ વસ્તુ છે તો ચિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કઈ વસ્તુ હશે હિંચકો હિંચકો એવી વસ્તુ છે જે ચાલે છે પણ એનામાં જીવ નથી બરોબર પગ નથી છતાં પણ હલનચલન કરે છે બેસી શકીએ છીએ પણ પાછળ નથી
અને ખાઈ શકે છે પણ એ ફૂટ તો ક્યારે નહીં. તો આ આઠે આઠે શાળાઓના આ જવાબ છે. સમજી વિચારીને વ્યવસ્થિત તર્કશક્તિનો વિકાસ કરે છે આપણા ઉખાણા, કે જેના મદદથી આપણે એક વિચારતા થઈએ છીએ. તો આવા ઉખાણાઓ છે એની શબ્દ સમજૂતી કોડ ઉપર લખેલી છે, એ તમારે લખીને પાકું કરવાનું છે અને ઉખાણા છે એના જવાબ પણ તમારે પાકા કરવાના છે. સ્વાધ્યાય છે એ આગળ જ્યારે ભણીશું ત્યારે કરાવીશ. અસ્તુ. જય સ્વામિનારાયણ.